જય જીનેન્દ્ર એવરીબડી. આજે આપણે આજે એપ્રિલની 12મી 2020 સન્ડે અને આપણે 24 તીર્થંકર ભગવાનના પૂજન માટે ભેગા થયા છીએ. આજનો બીજો એક દિવસ પણ ઇમ્પોર્ટન્ટ છે કે આજે ચૈત્રવદ પાંચમ છે અને શ્રીમદ રાજચંદ્રજીનો આજનો દિવસ દેહ વિલયનો દિવસ છે. તો આપણે શ્રીમદ રાજચંદ્રજીને પણ યાદ કરીશું અને 24 ભગવાનને પણ યાદ કરીશું. અને શ્રીમદ રાજચંદ્રજી તો મહાવીર સ્વામીના અંતેવાસી હતા, એ રીતે આપણે 24 તીર્થંકર ભગવાનને યાદ કરીશું, મહાવીર સ્વામીને યાદ કરીશું અને સાથે સાથે આપણે શ્રીમદ રાજચંદ્રજીને પણ આપણા પરમ કૃપા ઉદયને પણ યાદ કરીશું. તો એ સાથે આપણે ચાલુ કરીએ છીએ. તો આજે 24 તીર્થંકરનું પૂજન છે. હા, તો આપણે ચાલુ કરીએ એ પહેલા એની અંદર આપણે પહેલા સૌથી પ્રથમ સ્થાપના કરીશું. એટલે પંચ 24 તીર્થંકર ભગવાનની વાત કરીશું, એની એમને આપણે આહ્વાન આપીશું, સ્થાપન કરીશું અને સન્નિધિકરણ કરીશું. જેમ આપણે કહ્યું હતું કે આહ્વાનમ એટલે કે એમને આપણે પહેલા ઇન્વિટેશન આપીએ છીએ, સ્થાપનમ એટલે આપણે એમને વેલકમ કરીએ છીએ અને સન્નિધિકરણ એટલે કે હે પ્રભુ આપ અને હું, અમે અને આપ હવે એક મેક થઈ ગયા છે, મારું અનડિવાઇડેડ એટેન્શન આપ તરફ છે અને એ પ્રમાણે હું આપની પૂજા કરું છું, ભક્તિ કરું છું, સાધના કરું છું, સેવા કરું છું. એ પ્રમાણે આપણે ચાલુ કરીએ છીએ. તો પહેલી ગાથા, પંચ કલ્યાણક સુપૂજિત ઋષભ આદિ જિનેશ્વર વર્તમાન મેં ઇસ ક્ષેત્ર મેં વિપુધર્મ તીર્થ પ્રગટ કરા પૂજન કરો અતિ ભક્તિ સે ઉપકાર પરમ વિચારી કે બોધિ સમાધિ પ્રાપ્ત હોય ભાવ ઉરમે દારી કે હે પ્રભુ આપ 24 જીનેન્દ્ર પંચ કલ્યાણ થી પૂજિત છો, આપ સબ પંચ કલ્યાણ સે પૂજિત હો, આપને ધર્મ પ્રગટાયા હૈ તો મેં આપકી ભક્તિ કરતા હું, પૂજન કરતા હું ઓર ભક્તિ ઓર પૂજન સે મુજે બોધિ યાની કી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમાધિ યાની કી સમ્યક ચારિત્ર કી પ્રાપ્તિ હો, એસે ભાવ સે એવા ભાવ થી હું હૃદયમાં એવા ભાવ કરી અને આપની ભક્તિ કરી રહ્યો છું. તો એમાં આપણે આહ્વાન આપીશું, સ્થાપન કરીશું, સન્નિધિકરણ કરીશું. ઓમ રીમ શ્રી ચતુર્વિંશતિજીન સમૂહ અત્ર અવતર અવતર સંવશક ઇતિ આહ્વાન. ઓમ રીમ શ્રી ચતુર્વિંશતિજીન સમૂહ અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠ ઠ ઇતિ સ્થાપન. ઓમ રીમ શ્રી ચતુર્વિંશતિજીન સમૂહ અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વશટ ઇતિ સન્નિધિકરણમ. આ રીતે આપણે 24 તીર્થંકર ભગવાનની સ્થાપના કરી છે. તો અભી હમ આગે બઢતે હૈ, તો 24 જિનેશ્વર કો મેં ક્યું પૂજન કરું? 24 જિનેશ્વર કો, જિનેશ્વર કે પહેલા તો નિર્વાણ ભૂમિ કી મેં બાત કરૂંગા. કોન કોન સી નિર્વાણ ભૂમિ હૈ 24 તીર્થંકરો કી? તો દેખતે હૈ કે ભગવાન કે નિર્વાણ ક્ષેત્ર કિતને હૈ, કહાં પર હૈ? તો ઋષભદેવ ભગવાનનો નિર્વાણ ક્ષેત્ર કૈલાસ, પછી ચંપાપુરીમાં વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ ક્ષેત્ર, ગિરનારમાં નેમિનાથ પ્રભુનું નિર્વાણ ક્ષેત્ર, પાવાપુરીમાં મહાવીર સ્વામીનું નિર્વાણ ક્ષેત્ર અને શાશ્વત નિર્વાણ ક્ષેત્ર સમેત શિખર, જેમાં અજિતનાથથી પાર્શનાથ 20 તીર્થંકરોના નિર્વાણ ક્ષેત્ર છે. એકચ્યુઅલી સમેત શિખરને શાશ્વત નિર્વાણ ભૂમિ કહેવાય છે. સમેત શિખર યે 24 કે પ્રીવિયસ 24 કે ભવિષ્ય કે 24 કે સભી 24 કે તીર્થંકર ભગવાન યે સમેત શિખર સે નિર્વાણ પ્રાપ્ત કરતે હૈ. તો આપ કહેંગે કે એક સેકન્ડ, one, two.
आप कहेंगे कि ये तो यहाँ से 20 तीर्थंकर ही मोक्ष पर गए, तो 24 तीर्थंकर क्यों नहीं गए? तो ये अवसर पीणी काल और ये कुंडा अवसर पीणी काल है, इसलिए चार तीर्थंकरों का निर्वाण अब पावापुरी से, कैलाश से, गिरनार से और वासुपुरी स्वामी के चंपापुर से, इस तरह चार भगवान का निर्वाण क्षेत्र अलग अलग क्षेत्र से हुआ। अदरवाइज ऐसे तो सभी तीर्थंकर समेत शिखर से ही जाते हैं, यानी कि समेत शिखर की यात्रा करना कोई भी जैनी के लिए बहुत बहुत इम्पोर्टेंट इवेंट लाइफ में है। आप सभी ने यात्रा की है, नहीं की है तो आप भी जाओ, आपके बच्चे के भी ले जाओ, आपके ग्रांड किड्स को भी ले जाओ, शाश्वत निर्वाण क्षेत्र है, तो वहां से सभी तीर्थंकर मोक्ष जाते हैं। अभी आगे बढ़ते हैं। बब बब में प्रभु जन्म मरण करी बहु दुख पाया, दर्शन पाकर आज देव अमरत्व लखाया, समता जल ले पूजु द्याहु है अविकारी, दुष्पादिक 24 जिने स्वर मंगलकारी। आ गाथा मां बद्दी गाथामां बहुत सुंदर भाव भरेला छे, आप सांभळजो, वाचजो अने एनु विचारजो। जो प्रथम बद्दी गाथाओ छे, नौ अष्टक, अष्टकमां नौ गाथा छे, एमां एक एक नी अंदर पहली गाथामां नास्तिथी वर्णन कर्युं छे, बीजी लाइन नी अंदर अस्थिथी वर्णन कर्युं छे, अने त्रीजी चौथी लाइन मां हुं भावथी अर्घ अर्पण करुं छुं एम कहुं छे। बहुभव में प्रभु जन्म मरण करी बहु दुख में बहु दुख दुख उत्पन्न करी छे अनादि थी, हवे आपनो दर्शन पामीने भगवान में अमरत्व एटले के हूँ अजर अमर छू एम में नक्की करी छे। ए रीते आ नास्ति थी पहली लाइन में आव्यू, बीजी लाइन में अस्थि थी आव्यू, तो बहुत सुंदर छे। आ श्री रविन्द्र जी लखेली छे, ब्रह्मचारी रविन्द्र जी आ गाथा पूजा लखी छे, અને સુંદર છે, તો એને આપણે આગળ વધતા છીએ। હવે આપણે 24 ભગવાનની પૂજા કરીએ છીએ, તો ઓમ રીમ શ્રી વૃષભાદી ચતુર્વિંશતિ જિનેભ્યો જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિર્વિપામીતિ સ્વાહા। તો આજે આપણે 24 તીર્થંકરનું પુરાણ સમજીશું, હમ 24 તીર્થંકરો કી લાઈફ સ્ટોરી દેખેંગે। लास्ट टाइम हमने पंच परमेश्वरी पूजा किया था, तो उसमें हमने महावीर जी पूजा किया, उसमें पंच कल्याणक की बात की थी, पंच कल्याणक की जनरल बात की थी। तो यहाँ पर हम सभी तीर्थंकरों के पांचों पांच कल्याणक, मेनली जन्म और गर्भ कल्याणक की बात करेंगे। निर्वाण कल्याणक की बात हमने कर दी है, तो इस तरह से हम 24 तीर्थंकर प्रभु को उनके पांचों पांच कल्याणों को में से गर्भ जन्म कल्याण की बात करके उनका जन्म कहाँ था उनकी बात करेंगे। तो एक 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 स्टांजा में तीन तीन प्रभु का हम डिस्क्रिप्शन देखेंगे। तो यहाँ पर आता है विश्वदेव भगवान का बर्थ प्लेस अयोध्या में हुआ था। ये भगवान का थोड़ा सा बायोडेटा है। अयोध्या यहाँ पर उत्तर प्रदेश में आया है। यहाँ पर भगवान का मंदिर है और ये ऋषभदेव भगवान की प्रतिमा जी है। अच्छा, अजितनाथ भगवान का जन्म भी अयोध्या में हुआ था। देखो, जैसे समेत शिखर शाश्वत निर्वाण क्षेत्र है, इस तरह से अयोध्या शाश्वत जन्म क्षेत्र भी है। सभी तीर्थंकरों का जन्म अयोध्या से ही होता है, मगर ये 24 में बहुत से तीर्थंकरों का जन्म अयोध्या के बाहर भी हुआ था। तो इस तरह से हम देखेंगे, पांच तीर्थंकरों का जन्म अयोध्या में हुआ था, ऋषभदेव का भी हुआ, अजितनाथ की भी बात करते हैं, तो ये अजितनाथ भगवान का जन्म अयोध्या में हुआ, ये अयोध्या की बात है। बस बाद में शंभुनाथ भगवान किरीट भाई પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ ડિસ્ટર્બિંગ થાય છે, ઇટ કાઇન્ડ ઓફ તમારા અવાજની જગ્યા એની જગ્યાએ ધ્યાન દોરે છે,
Okay, all right. Thank you. Slow down. We'll slow down. Okay, all right. Okay, तो संपूर्ण भगवान का जन्म संपूर्ण भगवान का जन्म था श्रावस्ती नगरी में था श्रावस्ती नगरी में जन्म था जो जहाँ जहाँ जन्म था इसे त्याज गर्भ कल्याण क्षेत्र अपने गर्भ कल्याण कने जन्म कल्याण बनने की बात साथ साथ आवे छे तो श्रावस्ती नगरी में संपूर्ण भगवान का जन्म था तो श्रावस्ती नगरी उत्तर प्रदेश में नॉर्थ में आवे छे तो त्या संपूर्ण भगवान का चित्रपट छे અર્વાચીન મંદિર છે ત્યાં હવે આપણે આગળ વધે છે ક્ષમા ભાવ દરિ ક્રોધાદિક પર પ્રભુ જય પાળી आत्म शांति की युक्ति दिव्य ध्वनि से दर्शाई क्षमा भाव चंदन ले तू है अविकारी शिवादिक चौबीस दिने मंगल कारी આપણે આપણે તમે આપ સૌ પણ ગાશો ને તો શું થશે કે કમ્પ્યુટરમાં લેગ ફેસ છે ને તો ઇટ વિલ ગિવ ડિસ્ટર્બન્સ ટુ એવરીબડી તો આપ આપનું મ્યુટ કરીને આપ ગઈ શકશો પણ જો મ્યુટ નહીં થઈ જશે તો કમ્પ્યુટરમાંથી અવાજ ડિસ્ટર્બ થશે તો પ્લીઝ એટલું ધ્યાન રાખશો આપ સર્વ આપનું કમ્પ્યુટરમાં મ્યુટ કરશો આપ સાથે આપણે ઘરમાં ગઈ શકશો પણ કમ્પ્યુટરમાંથી અવાજ આવશે તો લેગ ફેસ આવશે તો ડિસ્ટર્બ થશે તો આ ગાથાની અંદર શું કહ્યું છે ક્ષમા ભાવ ધરી ક્રોધાદિક પ્રભુ જય પાઈ પ્રભુ મેને ક્રોધ ઉપર क्षमा भाव से जय पाया है यानी कि ये नास्तिक का कथन है क्रोध मैंने दूर किया इस तरह से नास्तिक का कथन है बाद में अस्ति से क्या है आत्म शांति की युक्ति दिव्य ध्वनि से दर्शाई प्रभु आपनी दिव्य ध्वनि सांभळी अने मने आत्म शांति उपजाई छे क्रोध दूर थयो छे शांति उपजी छे तो ए रीते क्षमा भाव रूप चंदन थी હું આપને અર્ધ અર્પણ કરું છું ઓમ રીમ શ્રીમ સાદિક ચરિત તદિતંતુ સંસાર તાપ વિનાશનાય નાશનાય ચંદમ ઉપામી સ્વાહા યા એટલે આપ જે બોલો છો ને બેન તો એમ ખરેખર તમે પ્લીઝ મ્યુટ કરશો ને તો સારું રહેશે કેમ કે એનાથી ડિસ્ટર્બન્સ આવશે બધાને તમે બોલી શકશો પણ મ્યુટ કરશો તો તમે તમારી સાથે ઘરમાં બોલશો તો અહીંયા અવાજ નહીં આવે ઓકે પ્લીઝ એટલું કરશો હા હવે આગળ વધીએ છીએ આપણે તો અભિનંદન સ્વામીની વાત કરી તો અભિનંદન સ્વામીનો જન્મ પણ અયોધ્યામાં થયો હતો તો આ અભિનંદન સ્વામીનો શોર્ટ બાયોડેટા પણ છે અને અભિનંદન સ્વામીનું આ અયોધ્યામાં એમની મૂર્તિ છે એમની હવે સુમતીનાથ ભગવાનનો જન્મ પણ અયોધ્યામાં થયો હતો જો કદાચ આપણે પરીક્ષા લઈએ તો જોવું આપણે પૂછવું પડશે કે કયા કયા ભગવાનનો જન્મ ક્યાં થયો હતો તો ધ્યાનથી સાંભળશો કદાચ આપણે પરીક્ષા પણ લઈએ આઈ ડોન્ટ નો હા તો સુમતીનાથ ભગવાનનો જન્મ પણ અયોધ્યામાં થયો હતો અને ત્યાં પણ આજે પ્રાચીન મંદિર છે અને ત્યાં આ રીતે ભગવાનની મૂર્તિ પણ છે હવે પદ્મપ્રભુ ભગવાનનો જન્મ થયો હતો કૌશંબીમાં અથવા તો એને પ્રભોષા કહીએ છીએ પ્રભોષા અથવા તો કૌશંબી બે બંને નામ છે તો અત્યારે આ પદ્મપ્રભુનો અગેન કૌશંબીમાં જન્મ થયો હતો ગર્ભ કલ્યાણક પણ ત્યાં થયું હતું અને સમેત શિખરમાં એમનું નિર્વાણ કલ્યાણક થયું હતું તો આ કૌશંબી પણ અત્યારે ઉત્તર પ્રદેશની અંદર સાઉથ પાર્ટમાં ઉત્તર પ્રદેશમાં છે અને આ પ્રભાસગીરી કૌશંબી એનો થોડોક ચિત્રપટ છે અને આ બાજુ ત્યાંનું મંદિર છે ત્યાં પ્રભાસ પ્રભોસામાં પણ કૌશંબીમાં પણ જૂના ખંડેરો પણ છે એનું આ ચિત્રપટ છે અને આ ભગવાનનું પ્રાચીન મૂર્તિ છે મૂળ નાયક પ્રભોસામાં ટેમ્પલમાં મૂળ નાયક પદ્મપ્રભુની મૂર્તિ પણ છે અચ્છા આપણે આગળ વધીએ હવે शत भावों में फस कर नहीं संसार बढ़ाना नाथ इष्ट है तुमसे मही अक्षत पद पाना
Atma Bhavana Akshatale Puju Avikari Vrashabhadika Chobi Sajine Swara Mangalakari. Again, Paritya Gathama Jue to Ismish Dekhte Hain, to Kshat Bhav, Je Kshanik Bhav Che, Mere Temporary Bhav Hai, Temporary Inclinations Hai, Kshanik Bhav Hai, Eni Andar Ufasine Me Mara Sansar Vadharo Che, तो इतने के दैट संसार को बढ़ाया है तो यहाँ दूसरे में बता क्या बोला नाथ इष्ट है तुम सेम ही अक्षत पद पाना भगवान वो तारी वाणी सुनी ने तारा भाव में स्थिर थे ने तारा जेवो था माटे वो आज आवे छु ए रीते आमा नास्ती पहली गाथा में नास्ती थी बात करी संसार बढ़ाना ही संसार बात की संसार नहीं बात करी બીજામાં અક્ષય પદ પ્રાપ્તિની વાત કરી અસ્થિતિની વાત કરી એ પ્રમાણે આ અત્યારે અક્ષય ત્રીજાની વાત કરી તો ઓમ રીમ શ્રીમ વૃષભાદિક ચતુર્વેદ સજ્જનેભ્યો અક્ષય પદ પ્રાપ્તે અક્ષતમ નિર્વિપામીતિ સ્વાહા. તો આપણે આગળ વધીએ કે હવે સાતમા ભગવાન સુપાર્શનાથ. સુપાર્શનાથ ભગવાનનો જન્મ વારાણસીમાં. જો સિમ્પલ રીતે યાદ રાખવું હોય સુપાર્શનાથ એન્ડ પાર્શનાથ બંને ભગવાનનો જન્મ વારાણસીમાં થયો હતો. તો આ ખ્યાલ રાખવાનો છે સુપાર્શનાથનો જન્મ વારાણસીમાં થયો હતો. અગેઇન શોર્ટ બાયોડેટા સુપાર્શનાથ ભગવાનનો. ત્યાર પછી વારાણસીની અંદર એટલે કે ઉત્તર પ્રદેશમાં વારાણસીનો મેપ છે. ત્યાં ઉત્તર વારાણસીનો ઘાટની પણ પિક્ચર છે અને આ ત્યાં મોનાથ સુપાર્શનાથ ભગવાનનું ચિત્રપટ પણ ત્યાં છે. ચંદ્રપ્રભુ ભગવાન, ચંદ્રપ્રભુ ને ચંદ્રપુરી, કેટલી સિમ્પલ વસ્તુ છે યાદ રાખવાની. ચંદ્રપ્રભુ ભગવાન જન્મ થયો ચંદ્રપુરીમાં થયો. તો અગેન ભગવાન ચંદ્રપ્રભુ ભગવાનનો શોર્ટ બાયોડેટા કે એમનો જન્મ ચંદ્રપુરીમાં થયો હતો. એમના માતા પિતાની વાત છે એકદમ નોર્થની અંદર ઉત્તર પ્રદેશમાં એકદમ હિમાલયની પાસે છે અને જોયે તો આખું હિલિંગ એરિયા હિલ એરિયા છે અને આખો હિમાલયના બેઝ ઉપર છે. આ ચંદ્રપુરી ત્યાં છે. તો ચંદ્રપુરીમાં ભગવાનના જન્મ ગર્ભ કલ્યાણક અને જન્મ કલ્યાણક થયા હતા. ચંદ્રપ્રભુ જિનાલય ચંદ્રપુરીનું એક જિનાલયનું ચિત્રપટ પણ છે અને ચંદ્રપ્રભુ ભગવાન ચંદ્રપુરીમાં જે બિરાજમાન છે એમનું પણ અત્યારે આ ભગવાનની મૂર્તિ પણ અહીંયા છે. હે ચંદ્રપ્રભુ ભગવાન આપનો જય હો. પછી આવશે સુવિધિનાથ. સુવિધિનાથનો જન્મ તો કાકંડીમાં થયો અથવા તો કનડી નગરીમાં, પણ એનું નામ અત્યારે કાકંડી છે. તો કાકંડી ક્યાં થયું? તો કે લગભગ મહારાષ્ટ્રની અંદર કાકંડી એરિયા આવ્યો છે અને ત્યાં કાકંડીમાં જન્મ ગર્ભ જન્મ દીક્ષા કલ્યાણક ને કેવ જ્ઞાન કલ્યાણક કાકંડીમાં થયું ત્યાંનું ચિત્રપટ છે. અત્યારે ત્યાં કાકંડીનું મંદિર છે અને આ અત્યારે કાકંડીમાં ભગવાનની સ્થાપના પણ છે. તો હવે આપણે આગળ વધીએ. પ્રભુ પ્રસાદ સે કામ સુભટ ક્ષણ મે વિનસાઉ બાહુ બ્રહ્મ સ્વરૂપ સહજ આનંદ પ્રગટાઉ કેટલા ભાવ ભરેલા છે. પૂજા કરીએ છીએ પણ પૂજા કરતી વખતે એના ભાવ શું છે એ આપણે એના ભાવનું પણ સમજવું પડે. જેમ જેમ એના ભાવ સમજતા જઈએ એમ એમ એ પ્રભુ પ્રત્યે એ પૂજા પ્રત્યે આપણી નિર્મળતા થતી જાય અને આપણા આપણી આંતરિક શુદ્ધિ થતી જાય. મિકેનિકલી પૂજા કરવી એ તો જાણે પેલા પોપટને રામ 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 બોલે છે એવી રીતે હું પણ પૂજા કરું છું, પણ એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ જે એક એક સ્ટાન્ઝા છે એનો ભાવ શું છે આપણા હૃદયમાં લેવાનો છે. તો આમાં અસ્થિ નાસ્તિ અસ્થિથી વાત કરી ફરીથી પછી પ્રભુ પ્રસાદ છે કામ સુભટ ક્ષણ મે વિનસાઉ. કામ એટલે કે મારા ક્રોધ માન માયા લોભ રૂપી કશાય છે એને કામ કહ્યું. તો પ્રભુ પ્રસાદ તારી પ્રભુ તારી પાસે આવું છું તો મારા ક્રોધ માન માયા લોભનો નાશ થાય છે. કેટલી સુંદર વાત કરી કે પ્રભુ તારી તારી હાજરીમાં તું મને કાંઈ કરતો નથી
પણ તારી હાજરીમાં મારા ભાવની નિર્મળતાથી મારા ક્રોધ માન માયા લોભ એના એના એ નાશ થાય છે. અને એ નાશ થાય છે તો મને થાય છે શું? કે ભાવો બ્રહ્મ સ્વરૂપ સહજ આનંદ પ્રગટાઉં. પ્રભુ હું એટલે મારામાં સ્થિર થાઉં છું, મારા બ્રહ્મ સ્વરૂપમાં અતિન્દ્રિય આનંદનો હું અનુભવ કરું છું, આવી ભાવનાઓ ભાવું છું. અત્યારે મારું ગોસ્થાનક તો મારું ગોસ્થાનક તો મિથ્યાત્વનું છે, પણ પ્રભુ હું એવો એવો ગેલો થઈ ગયો છું કે સૂર્ય સામે હું દીપક લઈને સૂર્યની પૂજા કરું છું. તો સૂર્ય સામે દીપકની શું જરૂર છે? દીપકનું શું મહત્વ છે? પ્રભુ હું મારા ભાવ પ્રગટ કરું છું. એવી રીતે અત્યારે પણ હું મિથ્યાત્વ ગુણસ્થાનક પર હોવા છતાં પણ હું મારા મારી અંદર અતિન્દ્રિય આનંદ પ્રગટાવીશ એવી હું ભાવના પ્રગટ કરું છું. અને જજો પુષ્પ નિષ્કામ ભાવ મળે હે પ્રભુ, પુષ્પ આપીને મારા આ ભાવ આપને સમક્ષ પ્રદર્શિત કરું છું. તો આમાં આપણે તીર્થંકરના પુરાણમાં આગળ વધીએ, એ પહેલા આપણે અર્ઘ લઈ લઈએ. ઓમ રીમ શ્રી વૃષભાદિક ચતુર્વિંશતિ જીને દ્યો કામ્બાણ વિદ્વંસનામ પુષ્પમ નિર્વિપામીતિ સ્વાહા. તો આપણે આ પુરાણમાં આગળ વધીએ તો બીજા ત્રણ તીર્થંકર ભગવાન આવશે, શીતલનાથ, શ્રેયંસનાથ અને વાસુપૂજ્ય ગોસ્વામી. શીતલનાથ ભગવાન કા જન્મ હુઆ થા બદ્રીલપુર યાની કી વિદિશા મેં. વિદિશા આયા હૈ મધ્ય પ્રદેશ મેં આયા હૈ, તો મધ્ય પ્રદેશ મેં વિદિશા હૈ વહાં પર ઉસકો બદ્રીલપુર ભી કહેતે હૈ. ભગવાન શીતલનાથ ભગવાન કા શોર્ટ બાયો ડેટા ભી યહાં પર હૈ, ઉનકે માતા પિતા કા નામ હૈ ઓર સબકા નામ હૈ યહાં પર. તો એ વિદિશા મધ્ય પ્રદેશ મેં સેન્ટર મેં આયા હૈ. વહાં પર શીતલનાથ ભગવાન કા વિદિશા મેં જિનાલય ભી હૈ, ये शीतलनाथ भगवान की मूर्ति है वहां पर. तो ये शीतलनाथ प्रभु आपको जय जयकार हो, जय जयकार हो. श्रेयांशनाथ भगवान का जन्म था सारनाथ, उसको सिंहपुरी भी कहते हैं, सारनाथ भी कहते हैं, सिंहपुरी भी कहते हैं, तो डिफरेंट नेम है. तो ये भगवान का शॉर्ट बायोडेटा आ गया, उसका फादर्स का नेम, मदर्स का नेम सब कुछ आ गया. तो ये भी अगेन शिवपुरी आया है, अब बिहार के पास आया है. तो वहां पर प्रभु जी का जन्म और दीक्षा गर्भ कल्याण का जन्म कल्याण हुआ था. श्रेयांशनाथ भगवान का मंदिर भी वहां पर प्राचीन मंदिर है और ये श्रेयांशनाथ भगवान की मूर्ति भी है, बहुत अच्छी है. वासुपूज्य स्वामी का जन्म था चंपापुरी या तो भागलपुर, उसको अभी अत्यारे भागलपुर कहे छे, ચંદ્રપુરી પણ કહે છે. તો ચંદ્રપુરી ની અંદર ભગવાનનું વાસુપૂજ્ય સ્વામીનું જન્મ કલ્યાણક થયું હતું. વાસુપૂજ્ય સ્વામીની થોડીક મહત્વ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જાણવી પડશે. એક વાસુપૂજ્ય સ્વામી એક જ એવા ભગવાન છે 24 ભગવાનમાં કે જેના પાંચે પાંચ કલ્યાણક, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, પાંચે પાંચ કલ્યાણક ચંદ્રપુરી થી થયા હતા, ભાગલપુર થી ચંદ્રપુરી થી. એટલે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વાસુપૂજ્ય સ્વામી 24 તીર્થંકર પ્રભુમાં એક પ્રથમ તીર્થંકર જે બાલયતિ તીર્થંકર છે. બાલયતિ તીર્થંકર એટલે બાલ બ્રહ્મચારી તીર્થંકર છે. એવા પાંચ બાલ બ્રહ્મચારી તીર્થંકર 24 માંથી છે. વાસુપૂજ્ય સ્વામી, મલિનાથ સ્વામી, નેમિનાથ સ્વામી, પાર્શનાથ સ્વામી, મહાવીર સ્વામી. હવે કદાચ થોડીક આમન્યા ફેર પણ હોય, જો ઇમ્પોર્ટન્ટ એ છે કે પ્રભુનો ઉપદેશ મારા માટે જરૂરી છે. તો પ્રભુએ ઉપદેશ મને શું આપ્યો છે એ આપણે સમજવાનો છે. પ્રભુએ કહ્યું છે કે તું પ્રગતિ કરીને તું મોક્ષના પંથે જા, બસ એ મારે સમજવાનું છે. ઇસ તરહ સે વાસુપૂજ્ય સ્વામી કા પાંચો પાંચ કલ્યાણ ચંદ્રપુરી સે હુઆ ઓર વો ભી પહેલે બાલયતિ તીર્થંકર થે. એ વાસુપૂજ્ય સ્વામી કો હમ નમસ્કાર કરતે હૈ. બાદ મેં આતે હૈ વાસુપૂજ્ય સ્વામી ભાગલપુર બિહાર મેં આયા, વહાં પર મંદિર હૈ ઓર ભગવાન કી મૂર્તિ ભી ઇસ તરહ સે હૈ. તો અભી આગે બઢતે હૈ. ચપલ ઇન્દ્રિયો પર જય પાકર તૃપ્તિ પાઉં, નિજાનંદ રસ આસ્વાદી હો શુભામિતાઉ,
सहज तृप्त निर्वांचक हो जो जो अविकारी रसपादिक चौबीस जिनेश्वर मंगलकारी। फरीथी नास्ति नु कथन करायु चपल इंद्रियों पर जय पाकर तृप्ति पाऊं। पांच इंद्रिय है मेरी, वो कांस्टेंट मेरे में कार्य करती रहती है, तो उस वो इंद्रियों के माध्यम से मैं पर की तरफ दृष्टि करता हूँ। पर की दृष्टि करने से मेरे में कर्म बंधन होते हैं, मेरे में राग द्वेष होते हैं। देखो, राग द्वेष होते हैं पर का तरफ दृष्टि करने से होते हैं। पर तरफ दृष्टि करवाती राग द्वेष थाय छे, अने ए पर तरफ दृष्टि मा निमित्त छे इंद्रियो, तो ए एना थी मारा मा राग द्वेष नी उत्पत्ति थाय छे। लेके आ ने नास्ति नु कथन आव्यु, तो बीजी लाइन मा कहू निजानंद रस आस्वादी हो क्षुधा मिटाओ। जे इंद्रियो थी, पांच इंद्रियों ना विषय थी हूँ मारी लोभ नो भाव करू छू, लोभ मारा मा करू छू, मने आ जोए छे, आ जोए छे, आ संभाळू छे, आ खाऊ छे, आ सूंघू छे, आ पहेरवू छे, तो ए बधुं नेगेटिव सेंस से कयू छे। तो भगवान हवे हूँ आपनो निजानंद रस पीने, हूँ मारा आत्मा मा स्थिर थईने मारी जे अनादिनी क्षुधा छे, जे लोभ रूपी क्षुधा छे, तृष्णा रूपी क्षुधा छे, तृष्णा रूपी भूख छे, हे भगवान हूँ मारा नीच स्वरूप मा जईने इने मिटाऊं छू। सहज तृप्त निर्वांचक हो प्रभु अविकारी, आपनी सामे जईने हूँ हवे निर्वांचक इच्छा रहित थई गयो छू, तृप्त थई गयो छू। ए रीते आपणे प्रभुने अहींया याद कर्या छे अने प्रभु साथे आपणे मिलन करी अने મારામાં પણ એ રીતની નિર્મળતા થાય એવી ભાવના ભાવીએ છે। જો ભાવના અને ઈચ્છામાં થોડો ફેર થશે, ઈચ્છા એટલે કે મને જે આ વસ્તુ મારી પાસે નથી અને મને જોઈએ છે એટલે એની ઈચ્છા થઈ છે। ભાવના એટલે મારી આંતરિક પરિસ્થિતિ, મારી અંદર જ છે એ વસ્તુ, જે સત્તા રૂપે પડી છે, જે શાંત રૂપે પડી છે, એને મારે જાગૃત કરવી છે, એને આપણે ભાવના કહીશું। તો પ્રભુ હું આપને પ્રાપ્તિ કરવાની ભાવના કરું છું। જો આપણે શબ્દની અંદર પણ ફેર થશે, જયારે આપણને થોડુંક સમજ પડશે ત્યારે હવે મને ઈચ્છા થઈ છે મોક્ષની, મોક્ષની ઈચ્છા ન હોય, મોક્ષની ભાવના હોય। કૃપાળુ દેવે શું કહ્યું છે, મોક્ષ કયો નિજ શુદ્ધતા, તારી પોતાની શુદ્ધતા એ જ મોક્ષ છે, મોક્ષ તારી અંદર છે, કોઈ સિદ્ધશિલા પર મોક્ષ નથી। જો સિદ્ધશિલાની વાત કરીએ છીએ તો આપણે અત્યારે મિથ્યાત્વ ગુણસ્થાન પર છીએ, તો આપણે સિદ્ધશિલા પર કોઈ વાર ગયા છીએ, આપણે સિદ્ધશિલા પર કોઈ વાર ગયા છીએ? અરે તું અનંતવાર સિદ્ધશિલા પર ગયો છે, અરે સિદ્ધશિલા પર તો સિદ્ધ ભગવાન જાય છે, અરે સિદ્ધ સિદ્ધશિલા પર સિદ્ધ ભગવાન જાય છે, પણ સિદ્ધશિલા પર આખા લોકાકાશમાં ઠાંસી ઠાંસીને નિગોદના જીવ પડેલા છે, સિદ્ધશિલા પર પણ નિગોદના જીવ છે, અને એવી સિદ્ધશિલા પર હું નિગોદમાં હતો ત્યારે અનંતવાર ત્યાં પણ ગયો છું। એટલે સિદ્ધ શિલા પર જવું એનું ઇમ્પોર્ટન્ટ નથી, પણ હું મારા આત્માની શુદ્ધતા કરું એ છે મોક્ષ કયો નિજ શુદ્ધ। પારુદેવશ્રીએ શ્રીમદ રાજચંદ્રજીએ સુંદર સુંદર એક એક લાઈનની અંદર સરળ ભાષામાં આખા તત્વનો ભાવ આપણને આપી દીધો છે। તો નિજાનંદ રસ આસ્વાદી હું ક્ષુધ મિટાઉં, મારા નિજ આનંદની અંદર એટલે કે હું મોક્ષ કયો નિજ શુદ્ધતા, તો હું મારી અનંતની તૃષ્ણા રૂપી ક્ષુધાને હું મિટાવી દઉં છું। કેટલા સુંદર ભાવ ભરેલા છે આ જેમણે લખી છે, એ રવિન્દ્રજીને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ। તો સાથે સાથે આપણે અર્ઘ લઈએ છીએ, ઓમ રીમ શ્રીમ વૃષભાદિક ચતુર્વિંશતિ ચિનેભ્યો ક્ષુધારોગ વિનાશનાય નૈવેદ્યમ નિર્વિપામીતિ સ્વાહા। હવે આપણે પુરાણમાં આગળ વધીએ છીએ, તીર્થંકર પુરાણમાં તો વિમલનાથ ભગવાનની વાત કરે છે। વિમલનાથ ભગવાનનો જન્મ થયો કંપિલાજીમાં થયો, કંપિલાજી એટલે કે થોડું આ કંપિલ્ય પુરા નામ પણ છે એનું,
અને વિમલનાથ ભગવાન ત્યાં જન્મ થયો હતો, એમના ફાધર મધર નું નામ પણ ત્યાં આપ્યું છે. અને એ કંપિલાજી એ લખનૌ પાસે છે, નઈ દિલ્હી અને લખનૌ પાસે ઉત્તર પ્રદેશમાં છે. મોટા ભાગના પ્રભુ નો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. ઇટ્સ અમેઝિંગ કે કેટલું પવિત્ર જગ્યા હશે બધી. તો ત્યાં એમાં કંપિલાજીના મંદિરમાં આ રીતે માનસ્તંભ છે, અને ત્યાં પછી વિમલનાથ ભગવાનની ત્યાં મૂર્તિ પણ કંપિલાજીમાં છે. તો હે વિમલનાથ ભગવાન, આપનો જય જયકાર હો, જય જયકાર હો, જય જયકાર હો. ત્યાર પછી અનંતનાથ ભગવાન, અનંતનાથ ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો. ઋષભદેવ ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો, અજિતનાથનો અયોધ્યામાં થયો, અભિનંદન સ્વામીનો અયોધ્યામાં થયો, સોમતીનાથ ભગવાનનો અયોધ્યામાં થયો, અને અનંતનાથ ભગવાનનો અયોધ્યામાં જન્મ થયો. આ રીતે પાંચ ભગવાનના જન્મ અયોધ્યામાં થયા હતા. ઋષભદેવ, અજિતનાથ, અભિનંદન સ્વામી, સોમતીનાથ અને અનંતનાથ, એવા પાંચ પ્રભુનો જન્મ અયોધ્યામાં થયો હતો. આપણે જાણવું પડશે, આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ ક્યાંથી ભગવાનનો જન્મ થયો, ક્યાંથી નિર્વાણ થયું એ પણ જાણવું પડશે, તો જ આપણે એ પ્રભુ પ્રત્યે એટલા આપણા ભાવની નિર્મળતા થશે. તો અનંતનાથ ભગવાનનો અયોધ્યામાં જન્મ થયો હતો. એ રીતે જ આપણે જે મેપમાં પહેલા જોઈ રીતે અયોધ્યા ઉત્તર પ્રદેશમાં છે, ત્યાંથી મંદિર આ રીતે પણ છે, અને ભગવાનની આ ચિત્ર પણ છે. અનંતનાથ પ્રભુનો જય જયકાર, જય જયકાર. ત્યાંથી ધર્મનાથ ભગવાન, ધર્મનાથ ભગવાનનો જન્મ થયો હતો રત્નાપુરીમાં. ધર્મનાથ ભગવાન કા જન્મ રત્નાપુરી મેં હુઆ. રત્નાપુરી મહારાષ્ટ્ર મેં આયા હૈ, તો યે મહારાષ્ટ્ર મેં ઇન્દોર કે પાસ આયા, નહીં મધ્યપ્રદેશ મેં, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કી બોર્ડર પર આયા હૈ રત્નાપુરી. તો યે ઇન્દોર કે પાસ સે આયા હૈ, તો રત્નાપુરી વહાં પર હૈ. તો ધર્મનાથ ભગવાન કા યે મૂર્તિ ભી હૈ. આગે બઢતે હૈ હમ પૂજા મેં. જિન વાણી સુન ભેદ જ્ઞાન કર મોહ તજુ મે, અંતર મુખ હો પરમ ભાવ નિજ સહજ લખુ મે, નિર્મોહી હો પૂજુ જાઉ હૈ અધિકારી, દશપાદિક ચોવીસ જિનેશ્વર મંગલકારી. તો અભી આગે બઢતે હૈ કે આગે નાસ્તિ ઓર અસ્તિ દો કથન યહાં પર. જિનવાણી સુન ભેદ જ્ઞાન કર મોહ તજુ મે, મોહ કો તજને કી બાત યહાં પર આઈ હૈ. મોહ કૈસે તજુ, તો જિનવાણી કો સુનને સે મોહ તજને કી બાત આઈ. તો મેં જિનવાણી સુનકર ભેદ જ્ઞાન કરતા હું. જિનવાણી સુની, સુનના એક બાત હૈ, સુનકર સમજના દૂસરી બાત હૈ, और बाद में अपने जीवन में ऐसा परिवर्तन लाना, वो जिनवाणी का फल है. तो उससे मुझे वेद ज्ञान होता है. जीव बंध बन्य नियत निज नियत लक्षण छेदाय छे कव प्रज्ञा क्षणी थी छेदता बन्ने जुदा पड़ी जाए छे. तो समयसार ની અંદર જે ગાથા આવી છે 287 ગાથા છે આઈ થિંક. તો એની અંદર જિનવાણી ની સાંભળી, ત્યાંથી ભેદ જ્ઞાન કર્યું, અને ભેદ જ્ઞાન પછી એક બાજુ મોહ રહી જાય છે, એક બાજુ જ્ઞાન રૂપે આત્મા રહી જાય છે. તો મોહ ને તજવાની વાત કરી છે પહેલી ગાથામાં. ત્યારે બીજી ગાથામાં શું કહ્યું? અંતર્મુખ હો પરમ ભાવ નિજ સહજ લખું મેં. તો ભેદ જ્ઞાન કર્યું, તો ભેદ જ્ઞાન કર્યું, હું શુદ્ધ આત્માની પ્રતીતિ મને થઈ, શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ, સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, એવો પરમ ભાવ, એવો અંતર્મુક્તા મારામાં થાય છે. તો મારી અંદર પોતાની અંદર અંતર્મુક્તા થઈ જાય છે. એ મારા પોતાના પ્રયત્નથી, પ્રભુ આપ મારા ગાઈડ છો, આપે મને સમજણ આપી છે, અને સમજણથી મેં મારા પોતાના પુરુષાર્થથી આ કાર્ય કર્યું છે. જો જૈન ધર્મની અંદર, પૂજાની અંદર, અથવા તો જૈન ફિલોસોફીની અંદર પ્રભુ પાસે માગણી નથી, પ્રભુ પાસે હું દીન યાચના કરવા નથી જતો, પ્રભુને હું કહેવા છે કે નિશ્ચિત તેરે સદસ પ્રભુ અરહંત અવસ્થા પાઉંગા. હે ભગવાન, તારી પાસે હું અરહંત અવસ્થા પ્રાપ્ત કરવા માટે આવ્યો છું, હું તને ચેલેન્જ આપવા માટે આવ્યો છું. તે મને રાહ દેખાડ્યો છે, તે મને રસ્તો દેખાડ્યો છે, તો વો રાસ્તે પર મેં ચલને વાલા હું, ચલકર મેં તેરે જૈસા બનને વાલો. મહાવીર,
मैं तेरे जैसा बनने के लिए आने वाला हूँ, सिद्ध शिला पर तेरे साथ में मैं बैठने वाला हूँ। इस तरह से हम भगवान को चैलेंज देते हैं। यहाँ पर भगवान ने बताया रास्ते पर चलने वाले हैं हम, तो इस तरह से यहाँ पर ये बात आई। तो आगे बढ़ते हैं कि क्या व्यवहार देते हैं। ओम रिम से वृषभादिक चतुर्विशंति जिनेभ्यो मोहांकार विनाशाय दीपम निर्विपामी स्वाहा। हम पुराण में आगे बढ़ते हैं। अभी तीन भगवान की बात आती है, बहुत अच्छी है, बहुत अच्छी। शांतिनाथ, कुंथुनाथ और नाथ, तीनों तीन भगवान का जन्म और गर्भ कल्याण जन्म कल्याण हुआ हस्तिनापुर से। हुआ हस्तिनापुर से जन्म गर्भ कल्याण, जन्म कल्याण, दीक्षा कल्याण, केवल ज्ञान कल्याण, चार चार कल्याणक प्रभु जी के, एक एक प्रभु जी के चार कल्याणक, तीन प्रभु जी के बार कल्याणक, ये हस्तिनापुर नगरी से हुआ। हस्तिनापुर नगरी का दूसरा क्या इंपॉर्टेंट है, ऋषभदेव प्रभु का प्रथम पाणा, उनका जो पाणा हुआ था वो इक्षु रस से जो हुआ था वो भी हस्तिनापुर नगरी में हुआ था। यानी कि कल्याणक की दृष्टि से देखे तो समेत शिखर से 20 भगवान का निर्वाण हुआ। ये नेक्स्ट में आता है हस्तिनापुर आता है, हस्तिनापुर बार भगवान का कल्याण हुआ। तो वहां जाना आपको, बहुत अच्छी जगह है, सुंदर सुंदर जगह है, रळियामणी जगह छे, शांत वातावरण छे, अद्भुत अद्भुत मंदिरो छे त्यां। अपने शांतिनाथ भगवान नो बायोडेटा जोई लिए के सर्वात सिद्धि थी आया अने हस्तिनापुर मां जन्म थयो, अने हस्तिनापुर नई दिल्ली थी इट्स अबाउट आवर एंड हाफ ड्राइव प्रोबेबली और मे बी 2 आवर्स। जारे जारे आप न्यू दिल्ली जाओ, इंडिया जाओ, तो हस्तिनापुर नु विजिट करसो प्लीज। अने जो सतो जसो तो त्या एक कमल टेम्पल पण छे, त्या बीजू पण एक जंबुद्वीप नी रचना पण छे, अने लोकाकाश नी आखू रोट लोकाकाश नु मंदिर पण त्या छे। तो एवी रीते शांतिनाथ भगवान नो त्या चार कल्याण था, कुंथुनाथ भगवान ना पण चार कल्याण त्या थया था। तो कुंथुनाथ भगवान नो बा डेटा, અને ત્યાં પણ આવા સુંદર સુંદર મંદિરો છે, અને આ કુંથુનાથ ભગવાનની પ્રતિમા જી છે। ત્યાર પછી અરનાથ ભગવાનને સેમ થિંગ કે હસ્તિનાપુરમાં જન્મ થયો, ત્યાં પણ આ એક સુંદર મંદિર છે આ રીતનું, અને અરનાથ ભગવાનની પ્રતિમા જી પણ છે। તો એ ચારે ચાર ભગવાનના ત્રણ ત્રણ કલ્યાણક, અને ત્રણ ભગવાન શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, ત્રણ ભગવાનની બીજી ખાસિયત એ છે કે ત્રણે ત્રણ ચક્રવર્તી પણ હતા। જો ચક્રવર્તી જે છે 63 સલાકા પુરુષમાં 24 તીર્થંકર ભગવાન આવશે, 12 ચક્રવર્તી આવશે, 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિ વાસુદેવ, એમ 63 સલાકા પુરુષ થશે। 63 સલાકા પુરુષ અલ્ટિમેટલી શોર્ટ ટાઈમમાં મોક્ષ જશે, પણ જે ચક્રવર્તી જે છે એ જો ચક્રવર્તી પદ છોડશે નહીં, છોડશે નહીં, તો એ નિયમથી એ નર્કમાં જશે। પણ આ ત્રણે ત્રણ પ્રભુ શાંતિનાથ, કુંથનાથ, અરનાથ ચક્રવર્તી હતા, પણ ચક્રવર્તી પદ છોડી અને નગ્ન દિગંબર દીક્ષા ગ્રહણ કરી અને ત્યાર પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, તો એ પોતે તીર્થંકર થયા અને તીર્થંકર થઈને પોતે મોક્ષ સિધાવ્યા છે। તો એવા શાંતિનાથ, કુંથનાથ, અરનાથ ત્રણ ભગવાનોને આપણા ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ, અને પ્રભુ આપને પણ જેમ આપના પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિ કરી, પ્રભુ અમને પણ એવું અંદરથી બળ જાગે, આપમાંથી પ્રેરણા કરી અને અમે પણ એ રીતે પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરી અને અમે પણ મોક્ષે મોક્ષ પંથી પર આવીએ અને આપની સાથે રહીએ, એવું અમારી સુંદર નિર્મળ ભાવના છે આજના પ્રસંગે। હવે આપણે આગળ વધીએ છીએ। દ્રવ્ય ભાવનો કર્મો સે શુદ્ધાતમ ન્યારા, અહો આપતિ સાક્ષી મે પ્રત્યક્ષ નિહારા, કર્મ કલંક નશાઉ પૂજુ હે અવિકારી,
प्रशपादिक 24 जिनेश्वर मंगलकारी। तो अगेन फरीथी पहली गाथा ની અંદર નાસ્તિ નું કથન છે, દ્રવ્ય ભાવ, દ્રવ્ય ભાવ અને નો કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ, એનાથી મારો આત્મા નિરાળો છે। એટલે કે હું દ્રવ્ય કર્મ થી અલગ છું, ભાવ કર્મ થી અલગ છું અને નો કર્મ એટલે શરીર આદિ થી પણ હું અલગ છું, એવું નાસ્તિ થી કથન કર્યું છે કે એ મારું સ્વરૂપ નથી, મારું દ્રવ્ય કર્મ સ્વરૂપ મારું નથી, મારામાં રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભતા છે એ ભાવ કર્મ મારા નથી, શરીર ઇત્યાદિ નો કર્મ એ મારું સ્વરૂપ નથી, એમ કરીને નાસ્તિક કથન કરી અને અસ્તિત્વ કથન કરી। ઓહો આપકી સાક્ષી મેં પ્રત્યક્ષ નિહારા, પ્રભુ આપની સાક્ષીમાં, આપના નિમિત્તે, આપની હાજરીમાં મેં મારા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે, પ્રભુ આપની કૃપાથી થયું છે, પ્રભુ આપના આપના સ્વાધ્યાયના માર્ગે ચાલીને, એ માર્ગે ચાલીને મેં આ પ્રાપ્તિ કરી છે, તો આપ મારા માટે સદગુરુ છો અને હું આપનો સુશિષ્ય થઉં એવી મારી ભાવના હું અહીંયા પ્રગટ કરું છું। તો એ રીતે કર્મ કલંક નશાઓ મારા આપ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, કર્મ કલંક ને નશાઓ એવી હું ભાવના કરું છું। ॐ ॐ वृषभादिक चतुर्विशन्ति जिनेभ्यो अष्टकर्म दहनाय धूपं निर्लिपामीति स्वाहा। હવે મલ્લિનાથ ભગવાનનો જન્મ મિથિલાપુરીમાં થયો હતો। મિથિલાપુરીનું બહુ મળતું નથી, એમાં કહું કે મોટા ભાગનો મિથિલાપુરીનું રિજિયન જે છે એ મોડર્ન ડે ઇન્ડિયાના બિહારની અંદર આવે છે। Mithila is bounded by north by Himalayas, south and west and east by Gangotri and Mahananda respectively, and it extends to southeastern Terai of Nepal. એટલે કે એ અત્યારે આપણને બહુ ખ્યાલ નથી ક્યાં છે, પણ જનરલી આ જનરલ એરિયામાં મિથિલાપુરી આવી છે। તો એ મલ્લિનાથ ભગવાન ત્યાં જન્મ થયો હતો અને મલ્લિનાથ ભગવાનને પણ દિગંબર આમન્ય પ્રમાણે બાલ બ્રહ્મચારી ભગવાન કહેવામાં આવે છે। પછી મુનિસુરત સ્વામીનો ભગવાન થયો છે, મુનિસુરત સ્વામીનો ભગવાન થયો તે રાજગ્રહીમાં થયો છે। રાજગ્રહી એ બિહારની અંદર છે, આ રાજગ્રહ પટના પાસે આવ્યું છે। રાજગ્રહી સમેત શિખરની યાત્રા કરવા જતા હંમેશા બધા રાજગ્રહી જતા હોય છે। આ મંદિર છે અને આ ભગવાનનું ચિત્રપટ પણ છે। અને નમીનાથ ભગવાનનો જન્મ પરથી મિથિલાપુરીમાં થયો, એ રીતે જ આપણે જે મિથિલાપુરીમાં જોઈએ એ રીતે, તો આ પ્રભુ મિથિલાપુરીમાં પ્રભુનો આ મૂર્તિ પણ છે। તો આ રીતે ત્રણ ત્રણ ભગવાનને આપણે લીધા। તો હવે આગળ વધે છે, કો નિરીહ નિજ સેહી નિજ મેં શિવ ફલ પાયા, નિત્ય મુક્ત આત્મ પરમાત્મ સમ દર્શાયા, આત્મ સ્વરૂપ સહજ પૂજો અધિકારી, વૃષભાદિક 24 જિનેશ્વર મંગલકારી। નિરીનો અર્થ થશે પેશનલેસ અથવા તો વિતરાગ સ્વરૂપ અથવા તો મારામાં સમતા સ્વરૂપ। તો મારામાં સમતા સ્વરૂપ થતા મેં નિરી નિજસે હી નિજમે શિવફળ પાયા, હું મારા પોતાના વિતરાગી સ્વભાવમાં, એટલે કે મારામાં જે રાગ રૂપી જે પ્રવૃત્તિ હતી અત્યાર સુધી અનાદિથી રાગ દ્વેષની પ્રવૃત્તિ ચાલતી હતી એને મેં છોડી છે, તો મને મારું આત્મ સ્વરૂપ શું છે ખબર પડી છે। નિત્ય મુક્તિ આત્મ પરમાત્મ સમ દર્શાયા, અરે હે પ્રભુ, આ જ્યારે હું મારા વિતરાગી સ્વરૂપમાં જાઉં છું તો હું આત્મા, હું પરમાત્માની જેમ દેખાઉ છું। ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કહે છે કે તું પરમાત્મા છે એમ નક્કી કર, અરે પ્રભુ પહેલા આપ પરમાત્મા છે એમ તમને નક્કી કરવા દો, કે નહીં પહેલા તું પરમાત્મા છે એમ નક્કી કરીશ તો બીજા પરમાત્મા છે એમ તું નક્કી કરી શકીશ। જો તારામાં નિર્મળતા છે તો તને બધું નિર્મળ દેખાશે,
જો તને કમળો છે તો બધું પીળું દેખાશે, જો તારામાં આત્મશુદ્ધિ થઈ છે તો તને બધા આત્મ સ્વરૂપ દેખાશે. ગુરુદેવ શ્રી કાનજી સ્વામી એક વખત કહ્યું કે ક્ષમાવાણીના પર્વને દિવસે કહ્યું કે આ જીવે કોઈ પણ જીવને નિગોદથી માનીને સિદ્ધ સ્વરૂપ સિદ્ધ ભગવાન જીવને કોઈ પણ જીવને પર્યાય દ્રષ્ટિથી જોયો હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. અમે તો દરેક જીવને દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ છીએ, કેમ કે અમારામાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે, અમારા આત્મામાં પરમાત્મા સમ દ્રષ્ટિ પ્રગટ થઈ છે. તો એ રીતે અહીંયા આપણે આગળ વધીએ છીએ. તો ઓમ રિમસે વૃષભાદિક ચતુર્વિંશતિને જો મોક્ષ ફલ પ્રાપ્તે ફલમ નિર્પામીતિ સ્વાહા. આગળ વધીએ તો હવે આવે એમાં છેલ્લા ત્રણ ભગવાનની વાત આવે છે, નમિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ ભગવાનની વાત આવે છે. તો એમાં શું કહે છે આપણે જોઈએ. નેમિનાથ ભગવાન, એમનો જન્મ થયો છે સૌરીપુર અથવા તો બટેશ્વર, બટેશ્વર સૌરીપુર એ ત્યાં નેમિનાથ ભગવાનનો જન્મ થયો છે. અને એ નેમિનાથ એ જે આવ્યું એ ગ્વાલિયર પાસે આવ્યું, નહીં દિલ્હીથી થોડું દૂર છે અને ફિરોઝાબાદ નામની એક સિટી છે એનાથી લગભગ 15-20 કિલોમીટર દૂર છે. બહુ જ સુંદર જગ્યા છે અને સુંદર જગ્યા એટલા માટે છે કે અહીંયા યમુના રિવર પહેલા આમ જાય છે અને ત્યાંથી એ ટર્ન લે છે. તો જેમ તમે મંદિરમાં અહીંયા ઉભા રહો છો તો આ બાજુથી ફ્લો, નદીનો ફ્લો આ રીતે જાય છે અને જ્યારે આ બાજુથી જુઓ છો તમે આ બીજી બાજુ તો નદીનો ફ્લો આમ આવે છે, એટલે બે બાજુથી નદી જુદી જુદી થતી હોય છે એમ આપણને બતાડે છે અહીંયા. અને બહુ જ સુંદર જગ્યા છે, રળિયામણી જગ્યા છે, શાંત જગ્યા છે, નિર્મળ જગ્યા છે. આપ જરૂર જશો, આપને ખૂબ જ આનંદ થશે ત્યાં. તો આ બધા મંદિર છે ત્યાં અને ભગવાનનું ચિત્ર જગ્યાની મૂર્તિ પણ છે. પાર્શ્વનાથ ભગવાનની વાત કરીએ છીએ તો પાર્શ્વનાથ ભગવાન જન્મ વારા, રિમેમ્બર સુપાર્શ્વનાથ તો જન્મ વારાણસીમાં, પાર્શ્વનાથ ભગવાનનો જન્મ વારાણસીમાં. વારાણસીમાં પ્રભુજીને ચાર કલ્યાણક થયા, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક. એ રીતે બનારસ ભૂમિ પણ આપણા માટે બહુ જ પવિત્ર છે. તો એમાં અત્યારે વારાણસી ઉત્તર પ્રદેશમાં આ રીતે આવ્યું છે અને ત્યાં આ રીતે નદીનો ઘાટ પણ છે, ગંગાનો ઘાટ પણ છે અને સુંદર મંદિરો પણ ત્યાં છે અને આ બધું પ્રાચીન મૂર્તિ પ્રભુજીની ત્યાં પણ ત્યાં છે. તો વારાણસીની વાત કરીએ આપણે. અને હવે આપણા અંતિમ બાલ્યથી તીર્થંકર, આપણા શાસન નાયક, શાસન શિરોમણી, શાસન સમ્રાટ મહાવીર સ્વામી ભગવાન, ફિનિક્સ મંદિરમાં મૂળ નાથ બિરાજમાન શ્રી મહાવીર સ્વામી ભગવાન, હમ સબકે તારણહાર, હમારે ધર્મ પિતા, હમકો મોક્ષ કી રાહ દિખાને વાલે, એસે મહાવીર સ્વામી ભગવાન કી જય હો, જય જયકાર હો, જય જયકાર હો. તો મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કુંડલપુર નગરમાં થયો હતો. કુંડલપુર નગર ક્યાં છે તો કે મહાવીર સ્વામી વોઝ બોર્ન ઇન ધ સ્ટેટ ઓફ વૈશાલી ઇન ધ સિટી ઓફ કુંડલપુર ઇન ધ પ્રેઝન્ટ સ્ટેટ ઓફ બિહાર. બિહારમાં પ્રભુનો કુંડલપુર ગામમાં જન્મ થયો હતો. એને ક્ષત્રિય કુંડ પણ કહેવામાં આવે છે અને કુંડલપુર પણ કહેવામાં આવે છે. તો મહાવીર સ્વામીનો જન્મ ત્યાં થયો હતો. ફિનિક્સમાં મૂળ નાક મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ, એ પ્રભુ આપને અમારા વંદન છે, વંદન છે, આમાં કોટી કોટી વંદન હો. તો આ રીતે આપણે બધા જ 24 તીર્થંકર ભગવાનને આપણો શોર્ટ બાયોડેટા જોઈ અને આપણે એમને યાદ કર્યા છે. હવે આગળ વધીએ. અરે ધૂલ સમ જગવાય બોક્ષણ મેં ઠુકરાયા, અંતર મગ્ન હુએ અનજ નિજવાય ભવ પાયા, જજુ અર્જલે શુદ્ધ ભાવમય હે અવિકારી, અરે કોરોના વાયરસ માં ઘરે બેઠા પછી બહારની દોડધામ ને આ ધમાલ ની અંદર પણ હવે મને ખબર પડી કે આત્મ જ્ઞાન ની અંદર, આત્માની અંદર, ઘરની અંદર, અરે મારા નીચ ઘરની અંદર જ શાંતિ છે. તો એને મેં નેગેટિવથી કહ્યું અને અસ્થિથી કહ્યું છે અંતરમગ્ન હુએ અનજ્ઞ. અનજ્ઞ એટલે શું? અગ, અગ એટલે પાપ,
અનોગ એટલે પાપ રહિત, એટલે કે હું જયારે અંતર્મગ્ન થઉં છું ત્યારે પુણ્ય પાપ વિના હું મારા ત્રિકાળી શુદ્ધ આત્મ સ્વભાવની અંદર, સ્વભાવ ભાવની અંદર હું સ્થિર થઉં છું અને મારા અનંત વૈભવની પ્રાપ્તિ મને થાય છે. અનંત અનંત ગુણ મારામાં છે, એની પ્રાપ્તિ થાય છે, એની અનુભૂતિ થાય છે. જજુ અર્ગલ શુદ્ધ ભાવમય હે અધિકારી, હે પ્રભુ હું આ બધા આપને આ બધું જાણી અને આપને હું પૂજા કરું છું, ભાવના કરું છું, વંદન કરું છું, સ્તુતિ કરું છું. તો એ રીતે આપણે કરી અને ભગવાનને અત્યારે અર્ઘ આપીએ. ઓમ રીમ શ્રીમ વૃષભાદિક ચતુર્વિંશ જીનેન્દ્ર અનર્પત પ્રાપ્ત અર્ઘમ નિર્વિપામીતિ સ્વાહા. આ રીતે અત્યારે આપણે અષ્ટક પૂજા પૂરી કરી છે અને હવે આગળ વધીએ છીએ, જયમાલા તરફ આગળ વધીએ છીએ. તો જયમાલામાં પણ બહુ જ સુંદર ભાવ છે. આપ એક એક લાઈન વાંચતા જશો એની અંદરથી અનંત અનંત ભાવ નીકળે છે અને એમાં મારી શુદ્ધતાની વર્ણન કરવામાં આવ્યું છે. તો એ મારે જાણવાનું છે કે એમાં શું કરવામાં આવે છે. સહજ ભાવ સે પૂજકા ગાઉ શુભ જય માં, ધ્યાઉ ધ્યેય સ્વરૂપની કટે કર્મ જંજાળ. ઋષભનાથ પૂજો મહાસુખકારી, અજિતનાથ બાંધુ કરમરી પુષહારી, સંભવ જિનેશ્વર જજુ સંપ્રદાતા, નમો નાથ અભિનંદન શિવ વિભાતા. સુમતિ પદ્મ પ્રભુ આરો સુપરસ કવંદન, અહો ચંદ્ર પ્રભુ જીના ભજ દુઃખ નિકંદન, શ્રી પુષ્પ દંત સુ શીતલ દિનેશ્વર, નમો ભક્તિ સે પૂજ પ્રથમ બાલયતિ વાસુ પૂજસુ સ્વામી, કર કમલ વિદાતક વિમલ જિન નમામિ, અનંત જિનેશ્વર સુગુણ અનંત ધારી, નમો ધર્મનાથમ ધર્મ પથ પ્રચારી, જયો શાંતિ નાથમ પરમ શાંતિ દાય, જય તુકોંતુ જીનવર અહિંસા વિદાયક. અરજિ શ્રી અરજિનેન્દ્ર ધર્મ નીતિ ધારી, નમો મલ્લિકીનવર પરમ બ્રહ્મચારી, મુનિ સુવ્રતમ નામિ તથા દેવીનાથમ, નમો પાર્શ્વનાથમ શ્રી વીરનાથમ, મહાભક્તિ સે નાથ ગુણગાન કરકે, ધર્મ તીર્થ પાહું સ્વપદ દ્રષ્ટિ કરી કે, ન લૌકિક ફલો કી પ્રભો કામના હૈ, ન વિશેષ સમભોગો કી કુછ વાસના હૈ, રહો આપ આદર્શ નિજ પદ કો ધ્યાઉ, કી સાધન કી ક્યા સાધ્ય ભી નિજ મે પાઉ. જય જય અવિકારી શિવ સુખકારી, તીર્થેશ્વર ચોબીસ બલા જો પ્રભુ ગુણ ગાવે, મોહન સાવે પાવે કેવલ જ્ઞાન કલા. ઓમ
ओम रिम सिम देवादिदेवी स्वर्तमान 24 के 24 चंद्र तिरुसब अजित संबोधिन सुमति पद्म प्रभु सुपाश चंद्र प्रभु सुविधि शीतल शांत सभा शुभ जग विमल अनंत धर्म शांति कुंतवर मल्ली मुनि सुव्रत नमी नेमी पार्श्व वर्तमान इति वर्तमान 24 के 24 चंद्र तथा भूतकाल के अनंत 24 के 24 चंद्र तथा भावी के अनंत 24 के 24 चंद्र तथा भूत भावी वर्तमान के अनंत सामान्य करी तथा महादेव क्षेत्र में विराजमान सिमंदर युगमंदर बाहु सुबाहु संजाक स्वामी स्वामी पुष्पानंद स्वामी हनुप्रिय स्वामी विश्वनाथ सूर्यप्रभ स्वामी विशाल केन्द्र स्वामी वजेन्द्र स्वामी चंद्रानंद स्वामी भद्रभाव स्वामी भुजंग स्वामी ईश्वर स्वामी नेम स्वामी वीर स्वामी स्वामी महाभद्र स्वामी देव्य स्वामी अजित स्वामी तथा वीर स्वामी तथा अजित स्वामी वीरवान तीर्थंकर आराधनाथे चणकवद्भुतनाथे रत्नते प्राप्ते अनर्थ प्राप्ते महा अर्घम निरूपामीति स्वाहा जिन पद द्यावे निज सुदात्मा सो पावे भव त्रिविध काम मल नासिके पुष्पांजलि क्षिपामी। तो अत्यारे अपने 24 भगवानी पूजा पूरी थाई छे अने आपणे हवे थोड़ी अर्घावली पण लईशुं अने पहला अपने देव शास्त्र गुण और लेसु चरण भर निज रस को पीचे तन मिथ्या मल को दो देता है काशायक भाव विनाश किए निज आनंद अमृत पीता है अनुपम सुख तब विलसित होता केवल रवि जगमग करता है दर्शन बल पूर्ण प्रकट होता यह ही अरहंत अवस्था है यह अर्घ समर्पण करके प्रभु निज गुण का अर्घ बनाऊंगा और निश्चित तेरे सदस्य प्रभु अरहंत अवस्था पाऊंगा। ओम रिम सिंह देव शास्त्र गुरुभ्यो आराधनाथे चाकोद्भुतनाथे रत्नते प्राप्ते अनक प्राप्ते अर्घम निरूपामीति स्वाहा। अब 24 भगवान की पूजा करी एक कंप्लीट पूजा करी बीजी बड़ी एंटिटी जे छे विश्व में जे आपने मदद रूप छे निमित्त रूप छे एने आपने अत्यारे याद करी अने अर्घ आपी रहा छे। तो पहला देवशास्त्र गुणों अर्घ आप्यो हवे आपणे आदिनाथ भगवान अर्घ आपीशुं। 24 भगवान आवी गया छे तो समुच्चय अर्घ आपणे लई लईए साथे। मैं देव सी अरहंत पूजो सिद्ध पूजो चावसो आचार्य से जाय पूजो साधु पूजो बावसो अरहंत बासित वैन पूजो द्वादशांगर चे गनी पूजो दिगंबर गुरु चरण सी हे तो सब आशानी सर्वज्ञ भाषित धर्म दश विधि दयामय पूजो सदा जति भावना षोडश रतन तक जावे ना शिव नहीं कदा त्रैलोक्य के कृत्रिम अकृत्रिम चैत्य चैत्यालय जदु पंचमेरु नंदी सरजिनालय खचर सोर पूजित बजु कैलाश श्री संवेद श्री गिरनार गिरि पूजु सदा चंपापुरी पावापुरी पुनि और तीरथ सर्वदा चौबीस त्रिजिन राज पूजु बीस क्षेत्र विदेह के नामावली एक सहस वसुज होय पति शिव देह के जल गंगा शत पुष्प चरु दीप धूप फल ला
सर्व पूज्य पद पूज गौविंद भक्ति बड़ा ओम श्री रंग सिद्धा साधु देव सात गुरु उत्तम चौंद दस धर्म दर्शन विश्वविद्यालय स्वस्थ त्रैलोक संबंधी कृत्रिम अकृत्रिम संबंधित चैत्य चैत्यालय पंचमी संबंधित चैत्य चैत्यालय नंदी स्वंद जिन चैत्यालय अजिन जिलालय निर्माण क्षेत्र श्री कैलास सम्यगिरी गिरनागिरी चंपापुरी पावापुरी आदि तीर्थ क्षेत्र श्री विषभादि चतुर्थ जिनेन्द्र देव श्री सिमंदर आदि विसंती जिनेन्द्र देव आदि समस्त पूज्य पदेभ्यो अनक प्राप्त महा अर्गम निर्पामिति स्वाहा शांति पाठ शॉर्ट में ज्ञाति कर्म निज नाश करी पायो केवल राय शांति करो सम जगत में वृषभादिक जिन शांति करो सब जगत में वृषभादिक जिन शांति करो सब जगत में वृषभादिक जिन नौ वक्त नमोकाम नाइन टाइम्स नमोकाम नमो अरियंता नमो सिद्धां नमो आर्यं नमो जन नमो लोय सौषाण नमो अरियंता नमो सिद्धां नमो आर्यं नमो जन नमो लोय सौषाण नमो अरियंता नमो सिद्धां नमो आर्यं नमो जन नमो लोय सौषाण नमो अरियंता नमो सिद्धां नमो आर्यं नमो जन नमो लोय सौषाण नमो अरियंता नमो सिद्धां नमो आर्यं नमो जन नमो लोय सौषाण नमो अरियंता नमो सिद्धां नमो आर्यं नमो जन नमो लोय सौषाण नमो नमो सिद्धा नमो आर्यं नमो जन नमो लोय सौषाण नमो नमो सिद्धा नमो आर्यं नमो जन नमो लोय सौषाण नमो नमो सिद्धा नमो आर्यं नमो जन नमो लोय सर्वसावनं ने विंड द विसर्जन विसर्जन बिन जाने वा जान के रही तूट जो को तुम प्रसाद ते परम गुरु सो सब पूरन हो पूजन विधि जानो नहीं नहीं जानो आवान और विसर्जन हो नहीं क्षमा करो भगवान मंत्र हीन धन हीन हो प्रिया हीन जिन दे क्षमा करो राखो मुझे देव चरण की से आए जो जो देवगण पूजे भक्ति प्रमाण सो सब जाओ कृपा कर अपने अपने स्थान छता जे नींद वरते दे हाथी आ प्रभु जी न चरण मो वंदना गही एह परम पद प्राप्ति नु कर ज्ञान में गजावगर ने हाल मनोरथ रूप लो कोपण निश्चय राज चंद्र मन ने रहो प्रभु आज्ञाए काशु तेज स्वरूप जो ओ पूर्वावसर वो प्यारे आवसे अपूर्वावसर वो आज आवसे तू ब्रह्म नमः त्रिभुवनाति हराय नाथ तुभ्यं नमो क्षितितलामलभूषणाय तुभ्यं नमः श्रीजगता परमेश्वराय तुभ्यं नमो जिनभवो दधिशोषणाय जय जिनेन्द्र एवरीबडी आपे शांति थी पूजा में भाग लीधो અને અમારાથી કંઈ પણ ક્ષતિ થઈ હોય અમારાથી ભૂલ થઈ હોય ઓછું અધિક માત્રા કુમાત્રા થઈ હોય એ બદલ અમે ઈચ્છાની દુકાન કહીએ છીએ અને આપનો સહયોગ છે તો એ પ્રમાણે આપણે ફરથી પણ મળતા રહીશું અને હવે આજના સાથે આપણે જે અપૂર્વ વર્ષની વાત કરી એવી રીતે કૃપાવ દેહનો આજે દેહ વિલય છે તો કૃપાવ દેહના દેહ વિલય નિમિત્તે આપણે થોડી 5 મિનિટ ભક્તિ કરીશું ટાઈમ થઈ ગયો છે પણ પ્લીઝ આટલું મારી સાથે સાથ આપશો તો આપણે દેહને આપણે પોતાનો ભાવ પણ દર્શાવી શકીએ તો સાંભળજો
એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયની વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું તે સફળ થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવની જય. પરમ કૃપાળુ દેવની જય. લાત કી જય. આજ કે આનંદ કી જય. સર્વને મિચ્છામી દુક્કડમ. થેન્ક યુ કિરીટભાઈ, થેન્ક યુ. એકદમ શાંતિ થી સરસ રીતે થઈ ગઈ છે. બહુ આનંદ. થેન્ક યુ કાકા જયચંદ્ર.